નમસ્કાર જ્યોતિ સેવા માય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આપનું હાર્દિક અભિવાદન છે મિત્રો જ્યોતિ કળશ શ્રાવ્ય સાપ્તાહિક યાને દર રોજ એક સરસ મજાની વાર્તા વાંચો પણ અને સાંભળો પણ આ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે 33મી વાર્તા જેનું શીર્ષક છે સંપર્ક સૂત્ર લેખિકા સુષ્માબેન શેઠ જ્યોતિ કળશ વાર્તા એ માસિકના ડિસેમ્બર બે હાજર આ વાર્તા પ્રસિદ્ધ થઈ હતી આવો સાંભળો સંપર્ક સૂત્ર લેખિકા સુષ્મા શેઠ સુનકાર સમાવીને ચૂપચાપ બેઠેલું ઘર એક સમયે કિલ્લોલ કરતું હતું ધમાલ અને અતિ વ્યસ્તતાની વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુચડું વળીને અભિરાય ચડી ગયા અને માળીએથી ઉતારેલી નિરાંત પલાઠી વાળીને અડ્ડો જમાવી બેઠી હા પણ હવે આવી ફુરસદ નીલાને અકળાવતી હોય તેમ તે ચાર દીવાલને ખૂણે બેઠેલા પાને વ્યાકુળ નજરે તાક્યા કરતી મોટી રીટા પરણીને તેને સાસરે ઠરીઠામ આગળ ભણવાને માટે રાજ અને રેખા વિદેશ ગયા પાંખો ફૂટતા પંખીઓ એક પછી એક ઉડી ગયા અને માળો જેમનો તેમ પડી રહ્યો દરરોજ મૂંગી સવાર પડતી અલઈને જગાડી ભાવ વગરનો ગુડ મોર્નિંગ બોલી પોતે ચાદરની માફક સંકેલાઈ પલંગ પરથી ઊભા થવું યંત્રવત ચા બનાવવી છાપામાં કપેલા અલઈને નાસ્તાની સાથે તે પીરસવી પોતે ઠંડી થઈ ગયેલી ચા ફરીથી ગરમ કરીને ગળા નીચે ઉતારી જવી પતિનો ટુવાલ બાથરૂમમાં મૂકીને તેના કપડા પલંગ પર રાખવા તે તૈયાર થાય ત્યાં સુધીમાં રસોડું આટોપીને તેના હાથમાં ટિફિન પકડાવીને યંત્રવત હાથ હલાવીને બાય બાય કરવું સાંજે અલય ઓફિસે થી પરત આવે તેની રાહ જોવી અને પછી ટીવીના હાઈ વોલ્યુમ ની વચ્ચે અટવાયેલી બે ચાર નિરસ નક્કામી નિરર્થક વાતો બસ આ રોજિંદો ક્રમ હતો રવિવારે બધે બધું એજ ફક્ત તે ક્રિયાઓના સમયમાં સહેજ ફેરફાર થતો ઓફિસમાં રજા હોવાથી અલય બપોરે હેવી જમીને સાંજે કંઈક લાઈટ બનાવવાનું કહીને દીકરા દીકરીની સાથે ફોનમાં વાતો થતી ત્યારે મન જરાતરા લાઈટ થતું પણ એ જાણે એક રૂટીન સાસુ સસરા રહ્યા ન હતા તેથી સગા સંબંધીઓની અવર જવર પણ નહીવત હતી સાસુજીને માટે જુદું શાક રાંધવું સસરાજીને માટે ફળ ધોઈને સમારવા ત્રણેય બાળકોના લંચ બોક્સ તૈયાર કરીને તેમને શાળાએ મોકલવા ડબ્બાઓ ભરીને સુકા નાસ્તા બનાવીને રાખવા મહેમાનોને સરભરા કરવી અથાણા બનાવવા કે વરસ આખાનું અનાજ ભરવું ત્રણેય બાળકોને શાળાએ અથવા તો જુદા જુદા વર્ગોમાંથી લાવવા મૂકવા દોડવું ખૂટે જ નહીં તેટલો ઢગલો કામ હતા અને હવે હવે આમાં ખાસ કશું જ કરવાનું રહ્યું નહોતું દોરી પર સુકાતા ટુવાલો પલંગ પર પાથરેલી ચાદરો સોફા સેટ ને બાળકોના રૂમમાં ખુલ્લા નાસ્તાના ડબ્બા તેમજ વેર વિખેર પુસ્તકોની ગેરહાજરી તો શું લડવાના અવાજો મસ્તીભરી રંગઝક અને ધૂળની રચકણો સુધા ગાયબ હતી શું માંડ્યું છે ચાલો જમવા બેસો એવી બૂમો હવે નીલાને નહોતી પાડવી પડતી હાલરડા ગાવાથી લઈને વાર્તા કહેતા હોઠ લેસન અને હોમવર્ક કરાવતા થયા ત્યારબાદ અચાનક ક્યારે ચૂપ થતા ગયા તેની તેને જ ખબર ના પડી પછી એક શૂન્યાવકાશમાં નીલાની વજન રહિત વાણી જાણે હવામાં આમથી તેમ ફંગોળાતી રહી શું ઘર ઘર પણ વન પ્રવેશ કરતું હશે વિચારતી નીલા આંખ નીચેના કાળા કુંડાળાને આછી કરતલી પડેલી હથેળીઓથી પસવારતી અરીસામાં પોતાની જાતને કપાળ પર વાલની લટોએ શ્વેત રંગ બતાવવા માંડ્યો હતો તેના રૂક્ષ ચહેરા પર નિસ્તેજ આંખો ચશ્માના કાચ પાછળ લપાઈ જતી પતિના ઓફિસે ગયા બાદ કશું જ કામ ન રહેતું કામ ન હોય તેનો થાક લાગે નીલા જાતને પૂછતી આરામ કરવા ન ટેવાયેલું સદા કાર્યરત શરીર તેની ભીતર વસતા મનથી થાકવા લાગ્યું હતું ઓફ આ સમયનું શું કરવું ઘર ખાવા દોડતું વારંવાર ઘડિયાળ તરફ નજર પડતી છતાંય કંટાળા ભરી યંત્રવત જિંદગી જીવાયા કરતી ઘડિયાળને ટકોરે પતિ અલય સ્વભાવે સાલસ હતો તે અંગે નીલાને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી ગયા વર્ષે હલય નીલાએ ધામધૂમથી પચીસમી લગ્નતિથી ઉજવેલી ત્રણેય સંતાનો આવેલા નિર્જીવ ઘરમાં જાણે કે પ્રાણ ફૂંકાયો હતો અને ની પણ તેણે એક દિવસ વેડમી બનાવી બીજે દિવસે ઊંધિયું ત્રીજે દિવસે ભેળ સમોસા અને લિસ્ટ મુજબ બધું જ નીલાના મનની જેમ કેટલાય નાસ્તાના ડબ્બા છલકાયા અને ઘણા વખતે ઘરમાં હાસ્ય વહેતું થયું અરે રાંધવા દો ને નહીતર એ ભૂલી જઈશ એમ તે હસીને કહેતી પંદર એક દિવસ રોકાઈને સૌ પોત પોતાના માર્ગે પરત ગયા નીલા ફરી એકલી પડી હૈયે ઉભરાયેલો ઉત્સાહ ઓસરી ગયો અને કંટાળાજનક રોજિંદુ કાર્ય મનોમસ્તિષ્ક નો કબજો જમાવી બેઠું નીલાને ઓચિંતો થાક વર્તાયો કશું કરવું ગમતું નહોતું અલય તરફથી નીલાને જે કરવું હોય તે કરવાની છૂટ હતી આમ તો તે સિતાર શીખેલી સરસ વગાડતાય ખરી પરંતુ પરણ્યા બાદ બાળકોના ઉછેરમાં તેમજ સાસુ સસરા પતિની સગવડો સાચવવામાં તે એવી તો ગુથાઈ ગઈ કે સિતારને અડકવાનું તો શું જોવાનો સમય પણ નહોતો રહ્યો વળી અલય સંગીત પ્રત્યે ઔરંગઝેબ તેને ફિલ્મ જોવાનો કે એવો કોઈ બીજો શોખ પણ નહીં ધંધામાં ઘણા ડૂબ તે લગભગ પાના કામકાજમાં જ રચ્યો પાછો રહેતો એક સવારે રમાનો ફોન આવ્યો હવેલીએ મારા શ્રીનું પ્રવચન છે આવવું છે ના એકાક્ષરી જવાબ આપીને નીલાએ એ ફોન નું રિસિવર નીચે મૂક્યું પ્રવચન સાંભળવામાં લીલાને ખાસ રસ નહોતો એકવાર ગયેલી ત્યારે કશું પલ્લે નહોતું પડ્યું બેઠા બેઠા જોકા ખાઈને પાછી આવેલી આ તો ભજન કરવાની ઉંમર ઓછી છે એ કહેતી તને મેના નું ડિપ્રેશન છે ઘરમાં ગોંધાઈ ને ગઈ છે બહાર નીકળ કશું પોતાને ગમતું કર માલતી કહેતી પરંતુ નીલાના ગુંગળાતા મનને કંઈ જ કરવું ગમતું કે સૂચતું નહોતું પોતાને માટે કંઈક કરવું એ તો જાણે વિસારે પાડી દેવાયેલું પરગ્રહવાસી વાક્ય બની ગયું હતું જાણે કામવાળી બાઈને સૂચનાઓ આપી મેગેઝીન લઈને પલંગમાં આડી પડી કલાકમાં વંચાઈ ગયું છતાંય પાના ઉથલાવીને ફરીથી થોડો સમય પસાર કર્યો ઊભા થઈને તેણે ટીવી ઓન કર્યો બગાસા આવ્યા બંધ કરીને પાછી આડી પડી પણ ઊંઘ ન આવી ઊભા થઈને વરંડામાં મૂકેલા કુંડાના છોડને પાણી પાયું ત્યાં ફોનની રીંગ સાંભળી અને અંદર દોડીને આવી હેલો એવું પૂછતી નીલાને ને ફરી એક બગાસો આવ્યો હાય નીલુ ડાર્લિંગ શું કરે છે ચિઠ્ઠી મળી એક મજા કેવો પુરુષ પુરુષ સ્વર કાને અથડાયો નીલા હસવું માંડ રોકી શકી આ અવાજ અલયનો નહોતો તે આ સમયે ફોન ન કરે એ વિચારતી નીલા જવાબ આપે તે પહેલા જ આગળ બોલાયું તારી રાહ જોઈશ સાંજે તળાવ આગળ મળવા આવશે ને ધીમા લાગણી ભળેલી હતી મીઠી કોણ કોણ બોલે છે નીલા પૂછે તે પહેલા તો ફોન મુકાઈ ગયો ચીઠી મળવાનું કશે કોઈ હશે કોઈ મારે શું એ બબડતી નીલાએ છાપું વાંચવામાં મન પરોવ્યું આજે જેમ તેમ સાંજ પડી રસોડામાંથી પરવારી ત્યાં અલયની પધરામણી થઈ દરરોજની માફક યંત્ર જમવું કઢીમાં ગળપણ ઓછું નાખજે મને ડાયાબિટીસ આવ્યું છે તને ખબર છે ને અલયનું કહેવું ટીવી જોવું પડખા ઘસ્યા બાદ પડખું ફરી ને ઊંઘી જવું સ્વામી દિવાલે લટકતી ઘડિયાળને આ ઘટમાળ મોઢે હોય તેમ તે ટકોરા પાડીને કહેતી દસ વાગ્યા ચાલો ઊંઘી જાઓ બીજો દિવસ દરરોજની જેમ જ ઉગ્યો ઉગે જ ન વળી એમાં એ જ લય એ જ નીલા અને એ જ રોજિંદો ક્રમ એક ઘરેડ જીવાતી જિંદગીને જોવા સદીઓથી સૂરજ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમે આથમતો ગઈકાલના આ સમયે આજે ફરી વાર ફોન રણક્યો કેમ ન આવી અધિરાય ભેર પૂછાયું નીલાને સાંભળવું ગમ્યું ગઈકાલે સાંભળેલો તે જ લાગણી ને તો ભીનો સ્વર નીલા કઈ ના બોલી તે સાંભળતી રહી તું મને ગમે છે આવીશ ના મળવા પ્રેમ ઘૂંટાયેલા સ્વરે ફરી પૂછાયું સામે છેડે પ્રત્યુત્તર સાંભળવાની તલબ હતી હા કહીને નીલાએ ફોન મૂકી દીધો કોઈ તેને મળવા સાંભળવા આતુર હતું અને તે કોઈકને ગમતી હતી કોણ હશે નીલાનું મન ચગડોળે ચડ્યું આજે અલય આવ્યો ત્યારે બપોરે આવેલા ફોનની વાત કરવી હતી પણ તે ખૂબ જ થાકેલો હતો અને જમી પરવારીને તે ઊંઘી ગયો ત્રીજા દિવસે ચાર વાગે નીલા ફોનની રાહ જોઈ રહી હતી અને બરાબર એ જ સમયે ફોન રણક્યો છાપુ પડતું મૂકીને નીલા દોડી બહુ શું તને નથી ગમતો કંઈક તો બોલ મધુર સ્વર નીલાને થયું કે બસ મત જરતી વાતો સાંભળ્યા જ કરું ગમે છે બોલ્યા પછી નીલાને ભાન થયું કે તે કોઈક અજાણ્યા ને સંબોધી રહી છે તેને ફોનનું રિસીવર હેઠે મૂક્યું આવું સાથી બોલાઈ ગયું તે તેને પોતાને ન સમજાણું પછી તો દરરોજ એ નિશ્ચિત સમયે ફોનની રાહ જોતી તું સુંદર છે તને ચાહું છું ક્યારેક મળવા આવીશ હું રાહ જોઈશ તું મને ગમે છે તારો મીઠો અવાજ સંભળાવ મારી સાથે વાતો કર ને પ્લીઝ આમ શરમાઈશ નહીં તું મને નહીં મળે ત્યાં સુધી હું ફોન કરતો રહીશ જાણું છું તું પણ મને ચાહે છે વગેરે વગેરે વાતોનો સિલસિલો ચાલતો અને કર્ણ પટલ પર રેડાતું અમૃત લોહીમાં ભળી જઈને એની રગે રગમાં વહેતું આખા શરીરમાં એક જણાટી અને મનમાં થનગનાટ ફેલાવીને ન સમજાય તેવા સ્પંદનો જગાવતું જવાબમાં નીલા ફક્ત હા કે ના એટલું જ બોલતી તેને દહેશત હતી કે વધુ બોલવા જતા પેલી વ્યક્તિ સમક્ષ તેની ઓળખ છતી થઈ જશે તો કદાચ તે આ અમૂલ્ય ક્ષણો ગુમાવી દેશે પેલોય જાણે ધીરજના મીઠા ફળ ચાખવાની નેમ લઈને બેઠો હોય તેમ ધાક્યા વગર ફોન કર્યા કરતો જબરો હાસ્યક છે શરમાતી નીલા મનોમન બોલતી જિંદગીના ફિક્કા પડી ગયેલા રંગોમાં નવે સરથી મેઘધ રંગો પુરાયા કોણ જાણે એવું તો શું જાદુ થયું કે હવે નીલા સરસ વાળી તૈયાર થતી તેણે વાળ વ્યવસ્થિત કપાવીને કાળા રંગે રંગવા માંડ્યા તે હોઠ પર લિપસ્ટિક લગાવીને આછો મેકઅપ કરીને સુંદર વસ્ત્રો પહેરતી શરીરે પરફ્યુમનો સ્પ્રે છાંટીને મહેક મહેક થતી દુપટ્ટો સરકાવીને છાતીના ઉભારને ફરી ફરીને અરીસામાં તે જોઈ લેતી ઘડપણ બારણે ટકોરા દેતું ઊભું હતું પણ નીલાએ તેને હજુ તનમાં પ્રવેશવા દીધું નહોતું તે પછી મન તો મરક્યા ફોનમાં વાતો કરતા બેતાળા નડતા હોય તેમ તેણે ચશ્મા એક બાજુ ફગાવી દીધા તેનું મન ખીલખિલાટ હસતું તાજા ફૂલ લાવીને સુંદર રીતે ગોઠવતી તેને આસપાસનું વાતાવરણ રંગીન ભાસતું વર્ષો બાદ તેને હોઠે ગીત ગણગણવા માંડ્યું આજ કબાટના ખૂણે પડેલી અસ્પૃશ્ય સિતાર તેને બહાર કાઢી તેની ઉપર ચડેલી ધૂળ ખંખેરી વર્ષો બાદ સિતારના જીવમાં જીવ આવ્યો હું સુંદર છું હું કોઈકને ગમું છું હું મધુર સુર રેલાવી શકું છું જાણે સામે પડેલી સિતાર આળસ મરડીને સજીવન થઈ કોને કેમ પણ બપોરના ફોનના સિલસિલાના વાત અલયથી છુપાવી રાખવાનું નીલાને વધુ યોગ્ય લાગી કદાચ ગમી મારા નવી સરસ ફ્રેમ ખરીદવી છે તેણે અલયને કહ્યું કેમ નંબર બદલાયો છે તે પૂછીને ફરી ટીવીમાં ચાલતી ક્રિકેટ મેચ જોવામાં તર્લીન થઈ ગયો હા ના નંબર તો બરાબર છે પણ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે બહાર નીકળવાના માટે ધમ પછાડા કરતી હતાશા નજર કેચ છે છતને તાકતી નીલા મનોમન બોલી તેનાથી મરકી પડાયો એક સાંજે તે બગીચામાં પહોંચી કોઈ નહી સાડી બારી રાખ્યા વગર હરિયાળી લોન પર ચત્તી પાટ પડી ઉપર આકાશ નીચે ધરતી આસપાસના સુંદર પુષ્પોની સુગંધ લેતી તે પહેલા ક્યારેય ન અનુભવેલો આનંદ માણતી રહી એ ફક્ત પોતાની જાત સાથે હતી આ અવની આટલી સુંદર હશે તે વિચારવાની કે જોવાની ફુરસત પહેલા ક્યાં હતી પતંગિયાની પાછળ દોડતી તે જાણે બાળપણમાં પ્રવેશી ગઈ ઘરે જઈને તેણે પોતાના ભાવતા ભરેલા રીંગણ ફક્ત પોતાને માટે રાંધ્યા અલયને માટે નવીન વાનગી બનાવી અલય આવતા તેને વળગીને એક ચૂમી ભરી લીધી અલય આંખો ફાડીને આ બદલાયેલી નવી નીલાને જોતો રહી ગયો નીલાના રોજિંદા ક્રમમાં કંઈક અનેરું તત્વ ઉમેરાયું અને તે હતું નિયત સમયે ફોનમાં ઘડિયાળમાં ટકોરે ફોન રણકે તે નીલા સોફા પર કાળા ડબલાની બાજુમાં ફોનની બાજુમાં ગોઠવાઈ જ ગઈ હોય મને નીલું કહીને સંબોધનારો એ કોણ હશે શા માટે તે દરરોજ મને ફોન કરતો હશે શું તો મને ઓળખતો હશે તેને મને ક્યાંક ક્યારેક જોઈ હશે તે મને મળવા માંગે છે હું તેને સાથે તેની ઉંમર કેટલી હશે શું કરતો હશે એ મારી સાથે મજાક કરી રહ્યો છે અથવા કઈ ગેરસમજ હું તો તેનું નામ પણ નથી જાણતી આવા અનેક સવાલોના સરવાળા નીલાના મનમાં થતા ગયા તમે કોણ આમ શા માટે મને ફોન કરો છો એ જાણવાની ઉત્કંઠા અધીરાઈમાં ફેરવાઈ ગઈ ત્યારે નીલા પોતે જ ફોન કરીને પૂછી જ બેઠી કેમ હું પૂછે છે નીલુ તમે તું કોણ હું પ્રતિક કોણ પ્રતિક મારે તને મળવું છે મળવું તો મારે છે તું તું નીલું નીલકમલ ને ના આ નંબર ચોત્રીસ વીસ પાસઠ જ ને હા બરાબર મને આ નંબર આપેલો કોને અમે એક જગ્યાએ ઝલપ મળ્યા હતા બોલ્યા વગર ચાર આંખો એ ઘણી વાતો કરી કેટલુંક સમજાયું કેટલુંક સમજવાનું બાકી છે તેણે ઉતાવળે એક ચબરખીમાં મને નંબર લખી આપ્યો હતો નીલકમલ એ કોણ તું નીલકમલ નથી નિલું હું તને નીલું કહું છું જોતા જ એના પ્રેમમાં પડી ગયો મારી સામે કેવું મીઠું હસેલી પણ તો તો તમે તમે કોણ હું નીલા કોણ નીલા મારો નંબર એ જ છે ચોત્રીસ વીસ પાંસઠ મારું નામ નીલા કદાચ એકાદ આંકડો લખવામાં ભૂલ થઈ ગઈ લાગે છે જબરો ગોટાળો થઈ ગયો સોરી 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 ઉફ વખત સમજીને તમારી સાથે વાતો કરતો રહ્યો ને તમે તમે તો આઈ એમ સોરી સોરી ના કહો પ્રતિક તમે મને ફોન કરતા રહેશો મને તમારી વાતો સાંભળવી ગમે છે હું પ્રતીક્ષા કરીશ આ રોંગ નંબર નથી હું શી રીતે તમને સમજાવું કે તમે મને શું આપ્યું એક નવું જોડાણ જીવનને રસમય રીતે જીવવાનું બળ જાતને ચાહવાનું કારણ મને સપના જોતા શીખવ્યું તમે તમારી પ્રેમભરી ભરી વાતો તમને હું ટૂંકારે સંબોધી શકું ને મારું મન ગીત ગાય છે પેલું ઉલાલા 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 તે મારી સુતેલી ચેતનાને જાગૃત કરી શરીરમાં પડેલા સુષુપ્ત રસાયણો માટે તારો ફોન ઉદ્દીપક બનીને આવ્યો નીલા બોલતી રહી બોલતી રહી બોલતી જ રહી હા હા પણ હવે પ્રતિકની જીભ થોથવાઈ અને સામે છેડેથી ફોન કપાઈ ગયો સંપર્ક તૂટી ગયા પછી પછી ચારને ટકોરે રણકતો ફોન ક્યારેય ના આવ્યો પરંતુ નીલાના જીવનને જંકૃત કરતો ગયો નીલાનો પોતાની જાત સાથેનો સંપર્ક તે જોડતો ગયો તેની સિતારે એક નવો રાગ છેડ્યો અને આખા ઘરમાં ખુશનુમા સંગીતમાં સૂર ગુંજી ઉઠ્યા આશ્ચર્યમાં ઘરકા વલય નીલાને પૂછ્યું આ કયો રાગ છે તો નીલાએ શું કહ્યું હતું ખબર છે એ કહે ઓ ઓ લાલા આ લઈ બોલ્યો ચાલ તૈયાર થઈ જા આજે તો ફિલ્મ જોઈને હોટેલમાં જમીશું ફક્ત હું અને તું અને બંધ થતા ઘરના દરવાજાની પાછળ ફોનની ઘંટડી રણકતી રહી ટ્રીન સંપર્ક સૂત્ર આ સરસ મજાની વાર્તા આ શ્રેણીની તેત્રીસમી વાર્તા જ્યોતિ કળશ વાર્તા એ માસિકના ડિસેમ્બર બે હાજર એકવીસના અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા જેના લેખિકા સુષ્માબેન શેઠ એની પ્રસ્તુતિ કરી નરેશ કાપડિયાએ જ્યોતિ કરસ શ્રાવ્ય સાપ્તાહિક યાને દરરોજ સરસ મજાની વાર્તા વાંચો પણ અને સાંભળો પણ